નડિયાદ શહેરમાં રખડતા ઢોર બાદ હવે રખડતા શ્વાનનો આતંક જોવા મળ્યો છે. નડિયાદ શહેરમાં લગભગ 50 થી વધુ લોકોને શ્વાન કરડિયાના કેસ સામે આવ્યા છે. નડિયાદ સિવિલ હોસ્પિટલમાં 37 થી વધુ દર્દીઓની સારવાર કરાઈ છે. નડિયાદમાં રખડતા શ્વાનનો ત્રાસ દિન પ્રતિદિન વધી રહ્યો છે. વાહનોની પાછળ દોડીને બચકા ભરતા શ્વાનની બીકે લોકો રસ્તો બદલી રહ્યા છે. ત્યારે ગુરુવારે વાણિયાવાડ અને મહાગુજરાત હોસ્પિટલ વિસ્તારમાં એક રખડતા શ્વાને લોકોને બચકા ભરતા અફરાતફરી મચી ગઈ હતી. એક મહિલાને શ્વાને બચકું ભરતા 8% આવ્યા હતા. નડિયાદ શહેરમાં રખડતા શ્વાનના આતંકને કારણે નડિયાદવાસીઓ ભયભીત થયા છે. શહેરના શારદા મંદિર રોડ, ઝલક રિંગ રોડ, શાક માર્કેટ, સંતરામ રોડ, વીકેવી રોડ, વાણિયાવાડ વિસ્તાર, કિડની હોસ્પિટલ વિસ્તારમાં શ્વાને આતંક મચાવ્યો છે અને લોકોને બચકા ભરી રહ્યો છે. હું નડિયાદમાં રહું છું, અમરદીપ સોસાયટીમાં. બેન, શું આપની સાથે આ શું ઘટના બની? અમે શાકભાજી લઈને મોટી માર્કેટમાંથી નીકળતા હતા, ત્યાં આગળ કૂતરું આવ્યું અને પહેલા મારા મિસ્ટરને કહ્યું પગે, પછી એમનો પગ છોડતો જ નહોતો. બધા આવીને લાકડીથી માર્યો, પછી એમનો છોડીને સીધું હું પાછળ બેઠી હતી તો મારા પગે બચકું ભર્યું. એમને તો બહુ જ બચકું ભર્યું છે, એમને ટાંકા આવ્યા છે, 4-5 ટાંકા આવ્યા છે. મોટી શાક માર્કેટમાં અમે શાક લેવા માટે ગયા હતા, હું અને મારા વાઈફ ઘરને, અને શાક લઈને બહાર નીકળતા હતા. સામેથી કૂતરું આવ્યું અને મને બચકું ભરી લીધું પગે, અને ઘણા લોકોએ થઈને છોડાવ્યું પણ છોડતું નહોતું. અને છોડ્યા પછીથી પછી મારા વાઈફને બચકું ભર્યું. અત્યારે હું સિવિલમાં બાઇક ચલાવીને પાછો અહીંયા સિવિલમાં આવ્યો છું. સિવિલમાં અહીંયા આવ્યા પછી મને 4 ટાંકા લીધા અને ઇન્જેક્શન આપ્યા છે, અને એ રીતે મારી ટ્રીટમેન્ટ કરી છે. મારા વાઈફને જો ટ્રીટમેન્ટ ચાલુ છે. હું પ્રજાપતિની વાડી પાછીથી આવતો હતો અને ટર્ન માર્યો ત્યાં કૂતરું બેઠેલું, બ્લેક કલરનું હતું એટલે ખ્યાલ ન આવ્યો એકદમ મને, અને સીધું મને બાઇક ઉપર હતો અને બાઇક પગ લઈ લીધો સીધો બચકું ભરી લીધો, અને છોડાવા ગયો એટલે મારા હાથ ઉપર બચકું ભરી લીધો, હાથ લઈ લીધો મોઢામાં, અને પગમાં એક ટાંકો આવ્યો છે મારે. પછી હું બાઇક સાથે પડી ગયો નીચે, અને એક ભાઈ આવ્યા ની બાજુમાં અને કૂતરાને કાઢવા ગયો, કૂતરું નીકળી ગયું, ભાગી ગયો, તો સીધું નેરબાદ જતો ગયો. પછી જાતે બાઇક ચાલુ કરવા ગયો, પછી બાઇક ચાલુ નહોતું થતું, અને આગળ શોપિંગ સેન્ટર છે ત્યાં હું દુકાને આવ્યો અને ત્યાં થોડી એ હાલ. અને એ ભાઈ આવ્યા એની પહેલાં મને કીધું કે એક ભાઈને કૂતરું આજ કરડીને ગયું છે, બ્લેક કલરનું કૂતરું છે અને એ ખૂણામાં બેસી જ રહ્યા છે ત્યાં ખાસ આ રીતે જ. અહીંયા અત્યારે દવા લગાવીને સાફ કર્યું ને એ બધું કર્યું છે. 36 જેટલા પેશન્ટ આવે છે ડોગ બાઇટના, નડિયાદના જુદા જુદા વિસ્તારમાંથી આવ્યા છે. વાણિયાવાડ સર્કલથી, BAPS મંદિરથી, સંતરામ રોડ ઉપર, રિલાયન્સ બાજુ, એ બાજુનાથી જુદા જુદા એરિયામાં થયા છે. બધાને એના ઇન્જેક્શન આપવામાં આવે છે, ARV તથા વેક્સિનેશન આપવાનું, બધાને એન્ટીબાયોટિક ને જે જરૂર પડે અને સ્ટીચ પણ લેવામાં આવેલ છે. એન્ટીબાયોટિક આપવામાં આવી છે, ઇન્જેક્શન ARV તથા ઇન્જેક્શન ઇમ્યુનોગ્લોબિન પણ આપવામાં આવ્યા છે. ડોક્ટર સાહેબ, જો હજુ વધારે પેશન્ટ આવે તો કયા પ્રકારની હોસ્પિટલમાં પેશન્ટ આવે તો હોસ્પિટલમાં બધા માટે ઇન્જેક્શન, એન્ટી રેબિઝ વેક્સિન તથા મેડિસિન પૂરતા પ્રમાણમાં છે.